હેલો એવરી વન વેલકમ ટુ નોબલ સ્ટડી નોબલ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીએસએસબી દ્વારા લેવાયેલી ગ્રાફિક ડિઝાઇનરની પરીક્ષાનું પેપર જોવાનું છે હવે આ ગ્રાફિક ડિઝાઇનર જે છે એની પરીક્ષા લેવાય એ આ પેપર આપણા માટે કેમ મહત્ત્વનું છે એક તો જે છે ઓનલાઈન એક્ઝામ બીજું કે ભાઈ સીસીયુની પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો તમને એવું લાગશે કે ભાઈ એ જ પ્રશ્નો તમે અહીંયા સોલ્વ કરી રહ્યા છો તો આ પ્રશ્નો સોલ્વ કરવાથી તમને સીસીયુનો પણ થોડો અંદાજ આવશે સાથે જી કે પણ છે તો તમારી આવનારી પરીક્ષાઓમાં પણ ઉપયોગી બનશે તો ચલો સ્ટાર્ટ કરીએ તો આ રવિવારે આ પરીક્ષા લેવાય એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નીચેના એક પ્રશ્ન અને અને તેની સાથે જે જે છે 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 પહેલું બીજું બે વિધાન આપેલા તો તમારે નક્કી કરવાનું પ્રશ્ન એના વિધાનના આધાર પર કે ભાઈ અહીંયા તમે જે છે એક્સ અને વાય સંખ્યાઓ શોધ એવું લખ્યું છે બે વિધાન આપ્યા છે કે ભાઈ પહેલા વિધાનમાં લખ્યું છે કે તે સંખ્યા વચ્ચેનો તફાવત પચીસ છે અને સરવાળો તેસઠ છે એટલે માનો કે આપણે બે સંખ્યાઓની વાત કરીએ એક્સ વધતા વાય તો એમનો જે છે સરવાળો જે છે તેસઠ થાય છે અને જે તફાવત જે છે પચીસ થાય છે તો ઓબ્વિયસલી છે આ બે સમીકરણને આપણે ઉકેલીએ તો આપણે જે છે એક્સની વેલ્યુ અને વાયની વેલ્યુ શોધી શકીએ તો એક્સ અને વાયની વેલ્યુ શોધવા માટે આપણી પાસે પહેલું વિધાન પૂરતું છે બીજા વિધાનમાં આપેલું છે કે ગુણાકાર જે છે આઠસો ને છત્રીસ છે તો અહીંયા ગુણાકારની મદદથી જે છે આપણે કઈ સંખ્યા કઈ છે એ ના શોધી શકીએ એટલા માટે અહીંયા પહેલું વિધાન પૂરતું છે બીજું વિધાન પૂરતું નથી ને આ વિધાનને આપણે સોલ્વ કરીએ તો એક્સ અને ની કિંમત મળી જાય આપણને આનો જે છે આ માનો કે બાદ બાકી કરી દઈએ તો ટુ એક્સ બરાબર અહીંયા કોઈ વેલ્યુ મળશે એક્સ બરાબર વેલ્યુ મળશે અને આપણે આમાં મૂકીશું તો ની વેલ્યુ મળશે તો પહેલા વિધાનથી જ આ વાક્યનો જવાબ આવી જાય છે ને એટલા માટે પહેલું વિધાન પૂરતું છે ચલો હવે આપણે બીજા બીજા સ્ટેટમેન્ટ પર જઈએ બીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે ભાઈ નીચેના પ્રશ્નોના આધારે તમારો જે પ્રશ્ન છે એનો વિધાનના આધારે તમારે જવાબ આપવાનો છે હમણાં જે રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યું એ રીતે હવે તમને અહીંયા શું લખ્યું છે કે ભાઈ નડાકાની વક્ર સપાટીનું છેત્રફળ શોધો નડાકાંડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય બરાબર તો નીચે શું છે નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાયો એટલે શું હોય વર્તુળ હોય અને એનું જે છે સૂત્ર હોય પાયા સ્ક્વેર આ એરિયા જે છે પાયા સ્ક્વેર થઈ જાય તો આનાથી આપણને આરની વેલ્યુ મળે કેમ કે અહીંયા જે ક્ષેત્રફળ આપી દીધેલું છે પાયાની વેલ્યુ આપણે મૂકીએ તો આરની વેલ્યુ મળે સાથે નળાકારનું ઘનફળ જે છે ઘનફળ જે છે પાંચ સ્ક્વેર એચ આવે તો આ જ વેલ્યુ અહીંયા મૂકી દઈશું આપણે અને એને વડે તો તો અહીંયાથી મળે આ બંનેની મદદથી આપણે જે છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ બરાબર છે તો અહીંયા એક જ વિધાનથી ના શોધી શકીએ કેમ કે પહેલામાંથી ત્રીજા મળે બીજામાંથી હાઈટ મળે અને બંને આપણા માટે જરૂરી છે અને એટલા માટે આપણે બંને વિધાનની જરૂર પડશે તો બંને એક સાથે પૂરતા છે ચલો હવે આપણે ત્રીજા વિધાન પર ત્રીજું જે છે ક્વેશ્ચન પર જઈએ ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે તમને જે છે એક સંખ્યા બીજી સંખ્યા સાથે કઈ રીતે સંબંધિત છે એ રીતે ત્રીજી સંખ્યા ચોથી સંખ્યા સાથે કઈ રીતે સંબંધિત હોય એવી તમારે સંખ્યા શોધવાની થાય હવે જો અહીંયા સંખ્યાઓ કઈ છે સત્તર છે બસો બોતેર છે બીજી તરફ એકવીસ છે તો આપણે એના રિલેટેડ સંખ્યા શોધવાની છે હવે તમે જુઓ કે સત્તર નો જે છે વર્ગ કરીએ આપણે બરાબર તો સત્તર નો વર્ગ જે કરીશું એમાંથી સત્તર બાદ કરીશું તો આપણને બસો મળે તો બસ આપણે આવું જ કરવાનું છે કે એકવીસ નો વર્ગ કરી અને એકવીસ બાદ કરશું તો આપણને ડાયરેક્ટલી ચારસો વીસ મળશે ચારસો એકતાલીસ માંથી એકવીસ બાદ કરીશું તો ચારસો મળશે તો જવાબ ચારસો આવે તો સંખ્યાના વર્ગમાંથી એ સંખ્યા બાદ કરવાની આ જે છે એનું લોજિક છે હવે આગળના ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચનમાં તમને સાંકેતિક ભાષામાં આપેલું છે ને પ્રશ્ન તમને એવું પૂછે કે સી કઈ રીતે લખાય નીચે બે વિધાન છે સી એન્ડ હિયર જેને ઓપી ટી એમ એ તરીકે લખેલું છે અને બીજું લખ્યું છે હિયર એન્ડ લિસન હવે જુઓ આવું હોય ને તો કદાચ જે છે શું હોય કે ભાઈ બંને વાક્યમાં બે બે શબ્દો કોમન હશે તો બંને શબ્દો જે છે કોમન હશે એના કોડ કોમન હશે એના સિવાયનો જે કોડ હશે અહીંયા હિયર હિયર એન્ડ એન્ડ લિસન આ બંને જે છે છે સરખા તો બંનેમાં જે ઓપી છે ઓપી એ સરખું છે એટી એટી સરખું છે એનો મતલબ કે પહેલા વિધાનમાં સી નો કોડ થઈ જશે એમ એ બરાબર પહેલા વિધાનમાં જે છે સી નો કોડ થઈ જશે એમ એ અને બીજામાં જે છે તમે જોશો કે ભાઈ એચટી ઓપી કે તો કે કોડ થઈ જશે લિસન હવે જુઓ ફક્ત એક જ વાક્યની મદદથી આપણે આ કોડ ના શોધી શકીએ આપણે બંને વાક્યની જરૂર પડે તો જ આપણે જે છે એને કમ્પેર કરીને કહી શકીએ એટલા માટે બંને વિધાન એક સાથે પૂરતા છે ભલે કોડિંગ છે પણ અહીંયા આપણે એક જ વાક્યની મદદથી કેમકે સી એન્ડ હિયરની મદદથી આપણે સીનો કોડ શું હશે ના કરી શકીએ બંને જની જરૂર પડશે ક્લિયર ચલો આગળ વધીએ હવે અહીંયા તમને આગળનો ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ એક પારદર્શક સીટને ડોટેડ લાઈન પર વાળવામાં આવે તો પેટર્ન કેવી દેખાશે હવે અહીંયા લખ્યું છે પારદર્શક એનો મતલબ છે માનો કે કાચ ઉપર તમે આવું જે છે એક નિશાન કર્યું વચ્ચેથી કાચને કાપી નાખ્યો અથવા પ્લાસ્ટિકની સીડ પારદર્શક અને પ્લાસ્ટિકની કોથળી જે છે એના ઉપર પણ આવું કરો હવે તમે એને વાળશો તો શું થશે ઓબ્વિયસલી છે આ બે લાઇનો જે છે અહીંયા જતી રહેશે અહીંયા જતી રહેશે એનો સીધો મતલબ શું થશે કે ભાઈ અહીંયા આ લાઇન છે માનો કે તો આ અહીંયા જતી રહેશે અહીંયા જતી રહેશે તેવું આપણને અહીંયા જ દેખાય છે પહેલી ઇમેજમાં તો અહીંયા જે હોલ્ડિંગ ઇમેજ જે છે એનો એક્ઝામ્પલ છે આ આગળ વધીએ આગળ જે છે હવે જો આવું સમીકરણ તમને આપેલું છે હવે જ્યારે પણ સમીકરણ આપે તમને બે સાઈનો બદલી ના સમીકરણ સાચું કરો તો આની અંદર જે છે એક જ સામાન્ય રીત છે કે ભાઈ તમે જે છે પેલા ભાગાકાર જોઈ લો અહીંયા પંદર ભાગ્યા બે છે ને ઓગણચાલીસ છે તો ભાગાકાર ક્યાંક ને ક્યાંક ખોટી જગ્યાએ છે બરાબર ને પૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે એટલે ભાગાકાર ખોટી જગ્યા પર છે તો ભાગાકાર બદલવાની નિશાની અહીંયા તમને કઈ દેખાય છે તો આ જે છે જવાબ તમારો ઓપ્શન નંબર જે છે ડાયરેક્ટલી જે છે ત્રણ થઈ જાય પણ આપણે મૂકી જોવાનું કે ભાઈ અહીંયા જે છે પંદર ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું માઇનસ અહીંયા જે છે પ્લસ કરીશું અડતાલીસ અને અડતાલીસ ભાગ્યા ચાર કરીશું તો જુઓ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ અને અડતાલીસ ભાગ્યા ચાર એટલે કે અહીંયા જે છે બાર આવશે તો ત્રીસ ને બાર જે છે કેટલા થઈ જશે ભાઈ

એ એક પ્રકારનો ગુનેગાર કહેવાશે અને વકીલ અલગ હશે કોઈ એવું નાખે કે વકીલ પણ ચોર હોઈ શકે બરાબર એટલે આનો જવાબ આ પ્રકારે થાય કે ભાઈ અહીંયા વકીલ જે ચોર છે એક પ્રકારે ગુનેગાર છે અને સાથે વકીલ છે તો આ રીતે જે છે એની ઇમેજ બનશે આગળ વધીએ હવે આગળની સંખ્યા શું કહે છે કે ભાઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કુલ એકસો ગ્રાહક છે એમાંથી પંચોતેર લોકો ટ્રાઉઝર ખરીદે છે પચાસ લોકો પેન્ટ ખરીદે છે તો ચાલીસ લોકો કશું જ ખરીદતા નથી તો કેટલા ગ્રાહકોએ ટ્રાઉઝર ને પેન્ટ બંને ખરીદ્યા હવે જો આપણે માનો કે આની બેન આકૃતિ દોરીએ તો આવી થાય કે બે એક તો ટ્રાઉઝર ખરીદવાવાળા છે બીજા જે છે પેન્ટ ખરીદવાવાળા છે અહીંયા આખો જે છે સર્કલ એવું માનો કે એકસો પચાસ લોકો છે પણ પચાસ લોકો તો જે છે ને અરે સોરી ચાલીસ લોકો જે છે કશું જ ખરીદતા નથી એનો મતલબ કે ખરીદનાર લોકો કેટલા થયા ખરીદનાર લોકો થાય એકસો ને દસ હવે આ એકસો દસ માંથી અમુક લોકોએ જે છે પંચોતેર લોકોએ ટ્રાઉઝર ખરીદ્યા અને જે છે પચાસ લોકોએ જે શું ખરીદ્યા ભાઈ પેન્ટ ખરીદ્યા તો આ જે જવાબ મળે એ બંને લોકો આવે અને આ જવાબ શું આવશે પંદર જવાબ આવશે કે કોમન હશે ટ્રાઉઝર પણ ખરીદ્યા છે એટલા માટે આ સંખ્યાનો જવાબ જે છે બરાબર પંદર આવે આગળ વધીએ આગળનો ક્વેશ્ચન શું કે છે કે પાંચ મિત્રોમાં રજની રીતિકા અને રમણ કરતા મોટી છે આમાં જે છે ડાયરેક્ટલી આપણે ઓપ્શન પર જ જવાનું અહીંયા શું પૂછ્યું છે કે ભાઈ સૌથી મોટું પૂછ્યું છે ને તો જે સૌથી નાના હશે એને કાઢતા રહેવાનું એ પાંચ મિત્રોમાં રજની રીતિકા ને રમણ કરતાં મોટી છે તો રીતિકા ને રમણ બે જવાબ નહીં આવે પછી શું લખ્યું છે રામ રીતિકા કરતાં મોટો છે તો રામ રીતિકા કરતાં મોટું છે પણ રાધા કરતાં નાનો છે એનો મતલબ કે રામ પણ જે છે અહીંયા ક્યાંક ને ક્યાંક નીકળી ગયો હવે રમણ રાધાથી મોટો છે તો રમણ ને રાધા તો નીકળી ગયા આમાં અને તેમાંથી સૌથી મોટું કોણ તો ડાયરેક્ટલી આપણો જવાબ આવી ગયો રજની ક્લિયર તો જે મોટું પૂછ્યું છે તો નાના બાદ કરતા હોય હવે આમાં જુઓ તમે આ જે છે ફરીથી તમને ચિહ્નો બદલવાની વાત કરી છે હવે તમે જોશો કે ભાગાકાર જે છે અહીંયા બરોબર જગ્યા પર છે હે ને તો આપણે શું બદલીશું હવે માનો કે આપણે જે છે પાંત્રીસ જવાબ લાવો છે અને પચીસ ગુણ્યા પાંચ કરીએ તો આ જવાબ તો બહુ મોટો થઈ જાય અને પછી જે છે એમાંથી બાદબાકી કરવાની છે અને સરવાળો કરવાનો છે તો ક્યાંક ને ક્યાંક આ જે છે ગુણાકારને આપણે બદલવાનો છે તો કોનાથી બદલીશું ભાગાકાર થશે એટલે કે પચીસ વધતા દસ એટલે કે અહીંયા જવાબ આવી જશે પાંત્રીસ આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ સાઈન બદલતી વખતે જે છે ભાગાકારની નિશાની પર હંમેશા નજર હોવી જોઈએ એનાથી કઈ બદલાવ થઈ શકે નહીં આગળ વધીએ હવે તમને અહીંયા આપેલું છે કે આકૃતિ છે એ વિકલ્પમાં કઈ જે ચાર આકૃતિમાં સમાયેલી હશે એવું શોધવાનું છે રોટેશનને મંજૂરી નથી તમે જે ઇમેજ બદલીને આમ આડી અવડી ના કરી શકો રોટેશન ના કરી શકો તો જો આમાં સૌથી પહેલા એક એક તીર જે છે તીર જોવાનું આ પહેલું તીર છે આડું આ રીતે બરાબર અહીંયા અહીંયા ધ્યાનથી આપજોજો આવું તીર છે જે આ આકૃતિમાં નથી સેમ વસ્તુ આ જે છે ડી આકૃતિમાં પણ નથી હવે આ થયું હવે આપણે કયું શોધીશું આ આડું શોધીશું હવે આડું જે છે એ અહીંયા મને દેખાતું નથી તો જવાબ મારો ઓટોમેટિકલી શું આવી ગયો ઓપ્શન નંબર ત્રણ બરાબર ને તો એક એક લાઈન જે છે જોવાની અને પછી આ રીતે શોધી શકાય ચાલો આગળ વધીએ હવે તમને આ જે છે માહિતી આપેલી છે એના આધાર પર તમારે જવાબ શોધવાનો છે થોડું ઝૂમ કરો તો દેખાય અહીંયા તમને બે વર્ષના જુદા જુદા એક કંપની દ્વારા જે છે ઉત્પાદનની નિકાસ દર્શાવે છે તો અહીંયા સીધું પ્રહાર કરવાનો કે પૂછ્યું શું બે હાજર બાવીસમાં રશિયા અને ભારતની જે છે કુલ નિકાસ શોધવાની છે તો અહીંયા બે હાજર બાવીસ નો મતલબ જે છે આ બ્લુ લાઇન થશે સાથે આપણે જે સીધું ભારત અને રશિયાની જ વાત કરીશું તો રશિયા શું આવશે આન્સર રશિયા માટે જે છે બ્લુ લાઇન જે છે પચાસ છે અને ભારત માટે બ્લુ લાઇન છેતાલીસ છે એનો મતલબ જે છે આ છન્નું થઈ જાય તો અહીંયા જે છે જવાબ બધા સેમ આપેલા છે બરાબર એક સેંકડોમાં આપેલા છે તો અહીંયા ડાયરેક્ટલી છન્નું શું જે છે જવાબ થઈ જશે ક્લિયર જે ઓપ્શન પણ એ પ્રકારે જ આપેલા છે

શું કહ્યું છે કે ભાઈ આલેખ રેખા જુદા જુદા વર્ષોમાં બે જુદી જુદી બેંક એમ અને એન માં ભરતી થયેલા ઉમેદવારની સંખ્યા દર્શાવે છે કુલ મળીને તમામ વર્ષોમાં બેંક એન માં ઉમેદવારોની સરેરાશ સંખ્યા કેટલી છે એટલે તમારે સરેરાશ શોધવાની છે તો નવસો વીસ છે અહીંયા આઠસો ચાલીસ છે પાંચસો એસી છે અને પાંચસો છે આનો સરવાળો કરીએ અને ચાર વડે ભાગીએ તો આપણને ડાયરેક્ટલી સાતસો જવાબ મળે બરાબર આ કરવાનું છે ને બધાનો સરવાળો કરવાનો છે સરવાળો કરી અને પછી આપણે ચાર વડે એને ભાગવાનું છે તો ડાયરેક્ટલી આપણો જવાબ મળી જાય ચલો આગળ વધીએ હવે તમને અહીંયા જે છે એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ આકૃતિ આપેલી છે તો આ ચાર આકૃતિના આગળ જતા જે છે જવાબ શું આવશે બરાબર ને જવાબ શું આવશે તમારે શોધવાનું છે તો અહીંયા તમે જુઓ કે ભાઈ આ આકૃતિ અહીંયા નીચે આવે છે પછી શું થાય છે બંને ચિહ્ન બદલાઈ જાય છે પછી પાછી ફરીથી ઉપર જાય છે અને પછી જે છે ફરીથી આપણે શું કરવાનું કે ફરીથી જે છે એને ઉપર મોકલવાની જેમ અહીંયાથી નીચે આવે છે ને પછી ઇમેજ બદલાય છે પછી વચ્ચે આવે છે પછી ઉપર જશે તો ઉપર જશે શું થશે એક્સ અહીંયા રહેશે એક મિનિટ એક્સ અહીંયા થશે ને જીરો અહીંયા થશે તો આ જ જવાબ આપણો આવીએ ઓપ્શન નંબર બી હવે ઘણાને એવું લાગે ભાઈ અહીંયા આ રીતે ના જવી જોઈએ બરાબર તો બીજું શું હોઈ શકે બીજું શું હોઈ શકે કે ભાઈ આને તમે જે છે બરાબર કાં તો નીચે લાવી શકો તો નીચે જેવું કોઈ ઓપ્શન નથી એટલા માટે અહીંયા જશે ઓપ્શન જવાબમાં શું આવશે કે ભાઈ ઉપર જશે આ બરાબર છે ચલો આગળ વધીએ નીચેની તમને એક શ્રેણી આપી છે અને એમાં તમારે આગળની સંખ્યા શોધવાની છે શું છે વન સિક્સટી નાઇન વન ફોર્ટી ફોર વન વન નાઇન અને નાઇન્ટી ફોર પહેલી બે સંખ્યા જોઈને એવું લાગે વર્ગ છે પણ પછી પાછળની સંખ્યા જોઈએ તો ખબર પડે કે વર્ગ નથી તો આપણે જો તફાવત લઈએ તો તફાવત આમાં પચીસ આવશે આનો તફાવત પણ પચીસ આવશે આનો તફાવત પચીસ આવશે તો એનો સીધો મતલબ કે ચોરાણું પચીસ બાદ કરીએ ચૌદ માંથી પાંચ નવ અને સાથે સાથે છ માંથી જે છે સોરી આઠમાંથી બે જશે તો અહીંયા છ એટલે આપણો જવાબ આવે તો સિક્સટી નાઇન જે છે આ જવાબ બની ગયો તો ડિફરન્સ જ જોવાનો છે અહીંયા ત્યાર પછીની સંખ્યા જસ્ટ સેકન્ડ હા છોડવા નંબરનો એક્ઝામ્પલ કે પંદર ઓગણત્રીસ અને ચૌદ તો આજ સમ આજે આ જે એક્ઝામ્પલ છે કે ભાઈ આમાં આના સમસબંધ છે જે સંખ્યા તમારે શોધવાની છે આવું જ બીજું એક ગ્રુપ શોધવાનું છે તો સિમ્પલ દેખાય છે કે ભાઈ પંદર અને ચૌદ જે છે બેનો સરવાળો કરવામાં આવે તો ઓગણત્રીસ આવે હવે એવી રીતે જે સાત ને બે પાંચ જે છે ને સાત ને પાંચ કરીએ તો બાર આવે પરંતુ અહીંયા જે છે જવાબ તમે જુઓ બરાબર અહીંયા જોશો જોશો કે નવ ને સાતનો સરવાળો ઝીરો ક્યારે ના થાય આઠ ને ત્રણ જે છે બરાબર એ અગિયાર થાય જે છે નવ તો અહીંયા ઝીરો ના આવે બધા સરવાળા પડે કેજુબાજુની બે સંખ્યા તમને આવું આપ્યું છે કે ભાઈ એમ એન નો એમ પ્લસ નો અર્થ જે છે આવું થાય આવું થાય આવું થાય હવે સીધું અહીંયાથી પકડવાનું પાછળથી જઈએ તો પહેલા પ્લસનો સંબંધ શોધીએ તો શું થાય પ્લસ એમ પ્લસ એનનો અર્થ એવો થાય કે ડબલ્યુ જે છે કે આપણે વી જે છે એ ડબલ્યુ ની શું કહેવાનું ભાઈ માતા કહેવાની હવે એના આગળ જઈએ તો ગુણાકારનો સંબંધ છે તો ગુણાકારનો સંબંધ શું કહે છે એમ એ એન ની પુત્રી છે તો એનો સીધો મતલબ આપણને એવો થાય કે ભાઈ ઓ જે છે એ શું છે પુત્રી છે ક્લિયર તો અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે ઓ નો ડબલ્યુ સાથે શું સંબંધ છે તો ડબલ્યુ થી ઓ તરફ જવાનું તો આ બેન છે અને આ જે છે આની પુત્રી છે તો આ પણ બેન થશે એનો મતલબ કે જવાબ આવશે બહેન બરાબર તો આ થઈ ગયો બહેન ચાલો આગળ વધીએ આગળનો એક્ઝામ્પલ છે કે પાંચ છોકરાઓમાં ઉંમર પ્રમાણે દીપક મધ્યમાં છે અને અહીંયા તમને સૌથી જે છે મોટું પૂછ્યું છે તો જુઓ સૌથી મોટું પૂછ્યું છે તો સૌથી નાનો એ કાઢ નાખવાનો કે ભાઈ ઉંમર પ્રમાણે દીપક મધ્યમાં છે તો દીપક મોટો નહીં હોય કમલ સૌથી નાનો છે તો કમલ પણ નહીં હોય તો દીપક પણ નહીં આવે ચલો ઉજ્જવલ જે છે આલોક કરતા મોટો છે તો આલોક જવાબમાં નહીં આવે અને જ્યારે આલોક નિતેશ અને દીપક કરતા મોટો છે તો જે છે નિતેશ પણ નહીં આવે તો સીધો જવાબ જે છે આપણો આવી ગયો ઉજ્જવલ અને ડાયરેક્ટ જે નાના નાના છે એને કાઢી નાખવાનો મોટું પૂછ્યું છે એટલે આગળ વધીએ હવે તમને અહીંયા જે છે જે આકૃતિ પૂછવામાં આવી છે એનું આપણે લોજિક શોધવાનું છે લોજિક જે છે એવું હશે તમે એટલું તો જોઈ શકો કે ભાઈ આ આકૃતિ જે છે પેલા આ ખૂણા પર આવે છે ને પછી આ ખૂણા પર આવે છે ને પછી આ ખૂણા પર જશે હે અહીંયાથી અહીંયા આવે છે પહેલાં પછી જે છે અહીંયાથી આ ખૂણા પર આવે છે હવે જો આકૃતિ જોઈએ તો આકૃતિમાં આપણને શું દેખાય હવે માનો કે એ પણ ના જુઓ ને તમે તો તરત ખબર પડવી જોઈએ કે હવે જે છે આ ખૂણા પર હોવી જોઈએ તો ચારે ચારમાં ફક્ત આ જ આકૃતિ છે જે આ ખૂણા પર છે હવે માનો કે હજુ પણ આ આકૃતિમાં જે છે જવાબ મળી ગયો છે પણ જો આપણને બે આકૃતિ સેમ આપેલી હોત એટલે કે અહીંયા જે છે બીજું કઈ નિશાની આપેલી હોય અહીંયા આપેલી હોય તો કેવી રીતે નક્કી કરતા જુઓ અહીંયા જે શેપ છે ને અંદરનો એ બહાર નીકળી જાય અને એક નવો શેપ અંદર આવી જાય અહીંયા પણ તો જો અંદરનો શેપ જે છે બહાર આવી ગયો ચોરસ તો અહીંયા શું થવું જોઈએ આજે આપણો હે જે ચાર ખાનાવાળો જે છે બરાબર એ અહીંયા આવી જવો જોઈએ તો આવી ગયો બહાર નવી નિશાની અંદર જાય તો આન્સર જે છે આ પ્રમાણે આવે ચલો આગળ વધીએ આગળ શું કહે છે કે ભાઈ આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે હવે તમે જુઓ કે અહીંયા અઢાર છે એકવીસ છે સત્તાવીસ છે છત્રીસ છે અડતાલીસ ગેપ કાઢીએ તો ગેપમાં તમે જુઓ કે આ ત્રણ નો ગેપ છે આ છ નો ગેપ છે આ જે છે નવ નો ગેપ છે બરાબર ને સત્તાવીસ થી છત્રીસ સોરી હા તો નવનો ગેપ છે અહીંયાથી આપણે ગેપ કાઢીશું તો આ જે છે આપણને બારનો ગેપ જોવા મળશે તો ત્રણ છ નવ બાર તો હવે આગળનો ગેપ કેટલો આવશે પંદરનો ગેપ આવશે તો આઠના પાંચ તેર આવશે બધી પડી એક આવશે ચાર ને એક પાંચ ને એક છ તેસઠ જવાબ આવે તો 63 થ્રી આપણો જવાબ બની જાય ચાલો આગળ વધીએ હવે છે અને વૈશાલી જે છે શું છે બહેન છે આવું લખી શકીએ આપણે પલક અભયની માતા છે આ પલક બહેન જે છે એ શું છે ભાઈ માતા છે તો આની પણ માતા થઈ જશે ધ્રુવ પલકના પિતા છે તો ધ્રુવ જે છે બરાબર એ પલકના પિતા છે પલક અભય ધ્રુવ જે છે ડી એ શું થશે જે છે પિતા થઈ જશે ગગન પુત્ર તો અહીંયા થઈ જશે તો અહીંયા આપણને એવું પૂછ્યું કે પલક નો ગગન સાથે શું સંબંધ છે તો પલકનો ગગન સાથે ધ્યાન આપજો ગગન થી જે છે પલક તરફ જવાનું તો ગગનથી જે છે પલક તરફ જઈએ શું થાય એના પિતાની માતા તો પિતાની માતા જવાબ આવે આ ખાસ ભૂલ થાય ને આપણે ઘણી વખતે આટલું બધું કરી નાખીએ ઉપરથી નીચે આવીએ કે ભાઈ અહીંયા જવાબમાં શોધીએ કે ભાઈ પોત્ર છે એવું એવું જે છે આપણને મળે તો એ ખરેખર ખોટું છે જવાબમાં નીચેથી ઉપર જવાનું અહીંયા જેની સાથે લખ્યું એનાથી આગળના રિલેશન જે છે સ્થાપિત કરવાનું આગળ વધીએ હવે આગળનો જે છે બાવીસમાં નંબરનું એક્ઝામ્પલ કે તમને અહીંયા જે છે એક શેપ આપેલો છે અને એમાં ખૂટતી આકૃતિ આપણે શોધવાની છે હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે ભાઈ ખૂટતી આકૃતિ જે છે અહીંયા બે લાઈનો તો આવશે જ નહીં બરાબર ને અહીંયા આપણને જે છે આ આકૃતિમાં દેખાય એનું રિફ્લેક્શન જ પડે આનું રિફ્લેક્શન જ પડે તો આ રીતની જે છે બે આકૃતિ જોવા મળે તો એ જે છે ડાયરેક્ટલી દેખાય આમાં કંઈ લોજિક જે છે લગાવવાની જરૂર ના પડે આગળ વધીએ ત્યાર પછી તમે જુઓ કે ભાઈ પ્લસનો અર્થ ગુણાકાર થાય ગુણાકારનો ભાગાકાર ભાગાકારનો બાદ બાકીનો માઇનસનો સરવાળો થાય તો સીધું લખીશું કે ભાઈ અહીંયા પેલા જે છે હું આવું લખી નાખું કે એકસો તેતાલીસ છે તેર છે પચીસ છે આઠ છે અને પાંચ છે હવે જે છે આપણને ગુણાકારના બદલે શું કયું છે ભાગાકાર લખવાનું કીધું છે પછી ભાગાકારના બદલે શું લખવાનું કીધું છે બાદ બાકી લખવાનું કીધું છે બાદ બાકીના બદલે શું લખવાનું કીધું છે બાદ બાકીનો અર્થ સરવાળો થાય અને જે છે છેલ્લે સરવાળો અર્થ જે છે ગુણાકાર છે હવે આપણે આ ભાગાકાર કરીશું તો તેર જે છે તો અગિયાર આવશે અગિયાર માઇનસ પચીસ વત્તા આઠ પંચા ચાલીસ એટલે કે ચાલીસ ના જે છે પચાસ એકાવન એકાવન માંથી પચીસ જાય એટલે આપણો જવાબ જે છે છવ્વીસ આવશે કેટલો જવાબ આવશે છવ્વીસ જવાબ આવશે આગળ વધીએ હવે તમે જુઓ અહીંયા મુસાફર મેટ્રો અને બસ બરાબર તો અહીંયા સીધી વાત એવી પૂછેલી છે કે મુસાફરો મેટ્રો અને બસ નો આપણે વેન ડાયગ્રામ દોરવું હોય તો કેવી રીતે દોરી શકાય તો અહીંયા હું એક મુસાફર દોરીશ પેલા ભાઈ અમુક મુસાફરો જે છે બસ ના પણ હશે અમુક મુસાફરો જે છે મેટ્રોના હશે અમુક મુસાફરો એવા હશે ને જે બીજા કસાના પણ હોઈ શકે એટલે આ પ્રકારનો ડાયાગ્રામ આવે તો જો એ પ્રકારનો ડાયાગ્રામ આપણને ચોથી આકૃતિમાં જોવા મળે છે ચોથી આકૃતિમાં આ પ્રકારનો ડાયાગ્રામ છે આગળનો જે છે આપણને એનાલોજી પૂછવામાં આવી છે કે બે ત્રણ ચાર ચાર નવ સોળ સાથે જે સંબંધ ધરાવે છે એવો સાત આઠ નવ નો કોની સાથે સંબંધ છે તો જુઓ બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ તો આપણે સાત આઠ નવ નો વર્ગ શોધવાનો થાય સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી તો ઓપ્શન મડી જે છે આપણો જવાબ બને આગળ વધીએ નીચેના સમૂહને મળતો હોય એવી સંખ્યાનો સમૂહ શોધો સત્તર ચાર અને તેર હવે સત્તર ચાર તેર જે છે જેવો સમૂહ આપણે શોધવાનો છે તો જુઓ સત્તર માંથી તેર જાય તો ચાર જવાબ આવે હવે એવી રીતે આપણે જે છે પંચોતેર માંથી પિસ્તાલીસ જાય તો જે છે પાંત્રીસ જવાબ આવે ના આવે ને પાંચ માંથી પાંચ જાય તો અહીંયા જીરો આવવું જોઈએ એટલે આ જે છે જવાબ ખોટો છે સાત માંથી સાત જાય તો જીરો આવવું જોઈએ નવ માંથી પાંચ જાય તો ચાર આવવું જોઈએ તો જુઓ આપણો આખો સરવાળો બાદ બાકી નથી કરવા પડતા અને આ સીધો આપણને જવાબ મળી જાય છે બરાબર જવાબ મળી જાય છે આગળ આગળ વધીએ તમને એ પ્રકારનો જ એક્ઝામ્પલ આપ્યો છે કે તમારે ચિહ્નો બદલવાના છે ફોર્ટી સિક્સ આવશે હું ગણતો નથી આને ઓકે ત્યાર પછી જે છે તમને એવું કીધું છે કે ભાઈ આ પ્રકારની આકૃતિ જે છે તમને ક્યાં જોવા મળે છે બરાબર તો અહીંયા ધ્યાનથી જુઓ આ બે જે નીચેની લાઈનો છે ને એને તપાસો ખાસ કરીને તો નીચેની લાઈનો તમને આ આકૃતિમાં નથી જોવા મળતી ત્રિકોણ જે છે અહીંયા છે પરંતુ ત્રિકોણ જે છે અહીંયા જોવા નથી મળતું હવે હજુ પણ નીચે જશો ત્રિકોણની આ લાઈન જે છે આ તરફની એ આપણને આમાં જોવા નથી મળતી તો જવાબ ડાયરેક્ટલી ઓપ્શન નંબર બી આ એક એક લાઇન પર ફોકસ કરશો તો ફટાફટ જવાબ મળશે આમાં બરાબર આમાં આખી આખી આકૃતિ શોધવાની જરૂર નહીં પડે લાઈનો તમારે ચકાસવાની ખાસ કરીને હવે જુઓ અહીંયા તમને વિધાન આપ્યું છે પ્રશ્ન આપે ને આધારે વિધાન આપે છે તો તમે એકના વિધાનથી જો એક એક જ વિધાનથી શોધી શકો કે બંનેની જરૂર પડશે તો જુઓ વિવેકનો શ્રેયા સાથે શું સંબંધ છે આપણને પૂછ્યું છે તો પહેલામાં તો શ્રેયા અને કૃષ્ણાની વાત કરી વિવેકની વાત જ નથી કરી અને બીજામાં વિવેક અને કૃષ્ણાની વાત કરી છે શ્રેયાની વાત નથી કરી તો એનો મતલબ છે કે આ બંને વાક્યો ભેગા કરીએ તો જ આપણને રિલેશન જે છે મળે તો બંને એક સાથે પૂરતા છે એક એક વિધાનથી આપણે જવાબ શોધી શકીએ નહીં ચલો આગળ વધીએ આગળ તમે જુઓ તેર છવ્વીસ બાવન એકસો ચાર બહુ સિમ્પલ છે કે ભાઈ તેર ના ડબલ કરીએ તો છવ્વીસ થાય છવ્વીસ ના ડબલ કરીએ તો બાવન થાય બાવન ના ડબલ કરીએ એકસો ચાર અને એકસો ચાર ના ડબલ કરીએ તો બસો આઠ તો જવાબ આવી ગયો બસો ને આઠ આગળ વધીએ અહીંયા તમને નો વર્ગ વધતા નો ઘન વધતા બે કીધું છે તો તમે આ ડાયરેક્ટલી સોળનો વર્ગ કરશો ચારનો ઘન જે છે એ કરશો એનો વર્ગ કરશો તો આ ડાયરેક્ટલી જવાબ મળશે બરાબર આમાં જે છે બહુ નોર્મલ જે છે કેલ્ક્યુલેશન છે આમાં કંઈ ખાસ છે નહીં પછી આમાં પણ તમે જે છે વર્ગ તમને આવડતા હોય તમે ફટાફટ કરી શકો નો વર્ગ માઇનસ નો વર્ગ વત્તા જે સત્તર નો વર્ગ કેટલો થાય એના આધાર પણ તમે કરી શકો બહુ સિમ્પલ છે પંચોતેરમાં વધુ મળ્યા હોત તો વીસ ટકા લાભ મેળવવા તેની વેચાણ કિંમત કેટલી હોય જો અહીંયા શું લખ્યું છે દસ ટકા નુકસાને વસ્તુ વેચી દીધી પાંચ ટકાના ફાયદા સાથે વેચી હોત તો પંચોતેર વધારે મળતા એટલે મતલબ કે બંનેમાં ડિફરન્સ કેટલો થાય દસ ઓછા અને પાંચ વધાર એટલે ટોટલ પંદર ટકા થયા અને પંદર ટકા એટલે જે છે કેટલા થયા પંચોતેર તો વીસ ટકા જે છે લાભ મેળવવા માટે વેચાણ કિંમત કેટલી રાખવી પડે તો પેલા તો આપણે મૂળ કિંમત સો ટકા કેટલી થાય પંદર જે છે સોરી પંદર પંચા પંચોતેર તો અહીંયા મૂળ જે છે વેચાણ કિંમત કેટલી અરે મૂળ કિંમત કેટલી પાંચસો તો પાંચસો પર મારે વીસ ટકા લાભ લેવો હોય તો મારે વસ્તુની કિંમત કેટલી રાખવી પડે સો એ વીસ તો પાંચસો બીજા સો એટલે છસો રૂપિયા રાખવી પડે

એનો મતલબ કે અહીંયા સાત એકલા જ નથી તો આ નવ સંખ્યાઓ થઈ ગઈ પછી આવે સિત્યોતેર બરાબર સિત્યોતેર પછી જે છે આવશે ત્યાસી આવશે ત્યાસી ની સાથે જે છે બીજી કઈ આવશે સોરી ત્યાસી અહીંયા છે જે છે ચોર્યાસી આવશે ને ચોર્યાસી પછી આવશે એકાણું તો અહીંયા જે છે નવ દસ અગિયાર અને પછી સંખ્યા આવશે અઠ્ઠાણું બરાબર છે ને અઠ્ઠાણું જ આવશે તો નવ દસ અગિયાર બાર અને તેર તેર સંખ્યાઓ આવશે આ જે છે તમે ડાયરેક્ટલી કરી શકો ચલો હવે તમને અહીંયા આપ્યું છે એ એ કામ છપ્પન દિવસમાં કરી શકે એ કરતાં બી ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે તો એ કાર્ય કરવા માટે બીને કેટલા દિવસ લાગશે તે શોધો તો એ કામ છપ્પન દિવસમાં કરે બરાબર આપણે એવું લખીએ કે ભાઈ ચાલો એ કામ જે છે છપ્પન દિવસમાં કરે તો એક દિવસમાં કેટલું કરે એવું પણ આપણે જે છે નક્કી કરી શકીએ અથવા આપણે જે છે એ કરતાં બી જે છે ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે વધુ કાર્યક્ષમનો મતલબ શું થાય એ કામ જે છે વધુ ઝડપથી કરશે ને એનો મતલબ કે આને જે છે હું એકસો ચાલીસ ટકા માની લઉં તો જે છે બી જે છે એના જે છે મારે શું જોઈશે સો ટકા શોધવાના થશે છપ્પન એકસો ચાલીસ છે તો સો કેટલા આ રીતે શોધીને પણ હું કરી શકું બરાબર ડાયરેક્ટલી જે છે મારો જવાબ એ રીતે આવી શકે બરાબર તો એ રીતે પણ હું કરી શકું તો બીને ને કેટલા દિવસ લાગશે ચાલીસ દિવસ લાગશે તમે આને ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો કંઈ ના હોય તો આ રીતે શોધો ચલો એકસો ચાલીસ ને આપણે છપ્પન માનીએ તો સો કેટલા તો સો ગુણ્યા છપ્પન ભાગે એકસો ને ચાલીસ તો ચૌદ નો ઘડીયો ચલાવીશું આપણે ચૌદ અલીસ ચૌદ ચોક છપ્પન અહિયાં દસ ચોક ચાલીસ થઈ ગયા ને ડાયરેક્ટલી જવાબ આવે ચાલીસ દિવસ લાગે આગળ વધીએ ત્રીસ અને એકાવન વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય તો આપણ જે છે હું તમને હોમવર્કમાં આપું કે ડાયરેક્ટલી તમે ત્રીસ અને એકાવન વચ્ચે જેટલી પણ જે છે અવિભાજ્ય સંખ્યાઓ છે એને લખો બરાબર દાખલા તરીકે ત્રીસ પછી શું આવશે એકત્રીસ આવશે બરાબર એકત્રીસ અવિભાજ્ય સંખ્યા છે પછી બત્રીસ નથી તેત્રીસ નથી ચોત્રીસ નથી પાંત્રીસ નથી છત્રીસ નથી સાડત્રીસ છે આડત્રીસ નથી બરાબર ઓગણચાલીસ નથી ચાલીસ નથી એકતાલીસ છે બરાબર બેતાલીસ નથી છે નથી પિસ્તાલીસ નથી છેતાલીસ નથી સુડતાલીસ નથી અને સોરી સુડતાલીસ આવશે ને હા અડતાલીસ નથી ઓગણપચાસ નથી તો આ જે છે થઈ ગઈ એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વડે ભાગો તો આઈ હોપ જવાબ આવી જશે બરાબર કંઈક ભૂલ થતી હોય તો જોઈ લેજો ચલો હવે આગળ વધીએ બે પૂરક ખૂણાઓમાંથી મોટો ખૂણો નાના ખૂણાથી છવ્વીસ ડિગ્રી વધુ છે તો ખૂણાઓ હો જુઓ પૂરક હોય ને પૂરક ખૂણાઓ તેનો મતલબ કે ભાઈ એ બંનેનો સરવાળો જે છે એકસો ને થાય બરાબર હવે એમાં તમારે ડિફરન્સ પણ શોધવાનો છે તો માનો કે છ ને બે આઠ થઈ ગયા બરાબર તો આ જે છે પૂરક ખૂણા હોઈ જ ના શકે બીજું જે છે આઠ ને છ બરાબર તો આઠ ને છ જે છે કેટલા થાય એ પણ જે છે જીરો તો ના આવે ને પાંચ ને પાંચ આમાં જીરો આવે આમાં પણ જીરો આવે તો આ બેમાંથી કોઈ જવાબ હશે હવે એકસો પાંચ અને નો ડિફરન્સ છવ્વીસ ના આવે તો આ ખોટો વળી જાય આ જે છે ડિફરન્સ સાચો છે તો આ રીતે પણ કરી શકો તમે ચલો હવે આગળ વધીએ છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી કારની ઝડપ અડધું અંતર કાપ્યા પછી ધીમી થઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે તો એની સરેરાશ ઝડપ કેટલી થાય આ પણ સૂત્રની મદદથી ડાયરેક્ટલી તમે શોધી શકો અને મને ખબર છે તમને આ ક્વેશ્ચન આવડશે આવડશે ને આવડશે જ બરાબર ને એક તરફ છાસઠ આપ્યું છે એક તરફ બાવીસ આપ્યું છે પહેલાં જે છે છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને જે છે અડધું અંતર કાપ્યા પછી ધીમી થઈ જાય છે તો અહીંયા માનો કે આપણે અંતર જ જે છે ડાયરેક્ટલી લઈ લઈએ હે ને છાસઠ કિલોમીટરનું અંતર લઈ લે એક્ઝામ્પલ તરીકે છાસઠ કિલોમીટર મારું ટોટલ અંતર છે અડધું અંતર કેટલું થશે તેત્રીસ કિલોમીટર થશે ને તો તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જે છે એની ઝડપે જે છે મુસાફરી મતલબ છત્રીસ છાસઠ તો એના માટે અહીંયા અડધો અડધો સમય લાગશે કેમ કે પહેલું અડધું અંતર જે છે એમાં અડધો સમય લાગશે અને બાકીનું જે અંતર જે છે બાવીસ કિલોમીટર જે છે ઝડપે કાપીશું તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરો તો ડાયરેક્ટલી તમને જવાબ મળશે બરાબર મને ખ્યાલ છે કે તમને આવડી જશે ચાલો આગળ વધીએ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી ટ્રેન અઢાર સેકન્ડમાં એક માણસને પાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી થાય હવે તમને ખબર કે કોઈ માણસને પાર કરે તો આપણે જે છે ડિસ્ટન્સ અપોન ટાઈમની વાત કરીએ છીએ ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે કે આપણે સ્પીડ હવે તમને જે છે ટ્રેનની લંબાઈ પૂછી તો ટ્રેનની લંબાઈ જે છે એમ એ જ જે છે ડિસ્ટન્સ આવશે તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન ટુ ટાઈમ હવે જવાબ આપણને મીટરમાં પૂછ્યું છે તો કન્વર્ટ કરીશું એસી કિલોમીટર લખીશું અહીંયા એસી કિલોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું તો એ એક હજાર આવશે અને નીચે જે છે આપણે જે કલાક જે છે તો સેકન્ડમાં કરી દઈશું છત્રીસો આવશે અને અહીંયા જે છે અઢાર કરીશું હવે આપણે ખબર છે કે આ આપણે બે બે ઉડી જ જવાના છે ડાયરેક્ટલી જે છે આપણે કરી શકીએ તો આપણે અહીંયા છ એ ચલાવીશું તો છ તરી અઢાર છાએ છાય છત્રીસ થઈ જશે અને ત્રણ દુ છ થશે અને અહીંયા જે છે ચાલીસ થઈ જશે તો સો ગુણ્યા ચાલીસ એટલે કે સોરી સો ગુણ્યા ચાર થશે એટલે કે અહીંયા ચારસો આવશે બરાબર તો ચારસો મીટર જવાબ આવશે કદાચ મારી એકાદ શૂન્ય ઉડાવામાં ભૂલ થઈ છે પણ અહીંયા જવાબ તમારો જે છે કેટલો આવશે ચારસો મીટર આવશે આગળ વધીએ જો એ બી અને બત્રીસનું મધ્યમ પ્રમાણપદ હોય બી એ પચીસ અને સોનું મધ્યમ પ્રમાણપદ હોય તો થ્રી એ પ્લસ બીનું મૂલ્ય શોધો એ જે છે આઠ અને બત્રીસનું મધ્યમ પ્રમાણપદ હોય એટલે કે અહીંયા આવી રીતે લખી શકીએ ને આપણે એ બરા ઇઝ ઇક્વલ ટુ એટ પ્લસ થર્ટી ટુ બાય ટુ બરાબર છે ને તો અહીંયાથી ડાયરેક્ટલી આઠ જે છે ચાલીસ ચાલીસ ભાગ્યા બે એટલે વીસ થઈ જશે જે છે પચીસ અને સોનું જે છે પ્રમાણપદ હોય બી જે છે એટલે કે પચીસ વધતા સો ભાગ્યા બે કરીશું તો અહીંયા જે છે કેટલા જવાબ આવશે અને મધ્યમ પ્રમાણપદ એટલે એકસો પચીસ અહીંયા આપણને જવાબ શું પૂછ્યો છે ટી એ પ્લસ બી જોઈએ જવાબ આવે છે કે નહીં અહીંયા જે છે વીસ મૂકી દઈશું વધતા બી જે છે એકસો પચીસ ભાગ્યા બે મૂકીશું વીસ તરીકે છે અહીંયા સાહીઠ થાય છે વધતા એકસો પચીસ ભાગ્યા બે છે કદાચ કઈ ભૂલ થઈ રહી છે મારી એને કોઈ મારી ભૂલ થઈ રહી છે બરાબર તો ચલો એને આપણે સ્કીપ કરીએ આગળ વધીએ એ આઠ અને બત્રીસ નું મધ્યમ પ્રમાણપદ હોય બરાબર ચલો જોઈએ પછી આ મને ખ્યાલ નથી આવતો અત્યારે આગળ શું છે બારનો વર્ગ વધતા પંદરનો વર્ગ વધતા સોળ વર્ગ ભાગ્યા જે છે પાંચનો વર્ગ તો અહીંયા જે છે તમારે સાદું છે તો સાદું રૂપ આપીને પણ અહીંયા ડાયરેક્ટલી તમે આન્સર આપી શકશો ગણવાનો પ્રયત્ન કરીએ તો શું થશે બારનો વર્ગ જે છે આપણે આવી રીતે લખીશું બરાબર એકસો ચુમ્માલીસ પંદરનો વર્ગ લખીશું વધતા સોળનો વર્ગ લખીશું ભાગ્યા પાંચનો વર્ગ લખીશું અહીંયા સરવાળો કરીશું અને નીચે અને પછી એનો વર્ગ મૂળ કાઢીશું આ રીતે પણ જે છે આન્સર આવી શકે આપણો એક કામ જે છે તમે કરી શકો કે ભાઈ તમને જો આમાં કોમન કઈ દેખાતા હોય તો કોમન પણ કાઢી શકાય બરાબર એ રીતે પણ તમે જવાબ લઈ શકો હવે આગળ વધીએ ચલો બે ઉમેદવારો ચૂંટણી લડ્યા વિજેતા ઉમેદવારને ચોપન ટકા મત મળ્યા અને તેમાંથી ચોસઠ મતોથી જીત થઈ જો સો મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોય તો ચૂંટણીમાં થયેલા કુલ મતદાનની સંખ્યા શોધો અહીંયા શું લખ્યું છે કે ભાઈ બે ઉમેદવારો ચૂંટણી લડ્યા વિજેતા ઉમેદવારને ચોપન ટકા મત મળ્યા અને ચોસઠ મતથી જીત થઈ એટલે કે અહીંયા સો ટકા મત જે છે આપણે ટોટલ થવાના ચોપન ટકા મત જે છે મળ્યા છે તો બીજા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હોય બરાબર ને તો છેતાલીસ મત બીજા ઉમેદવારને મળ્યા હોય આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એના એટલા મતોથી જીત થઈ તો ચોસઠ મતોથી જીત થવી જોઈએ બરાબર તો આ બંનેનો ડિફરન્સ કેટલો આવે આઠ જે છે એ ડિફરન્સ આવે આઠ ટકા બરાબર ચોસઠ ટકા બરાબર ચોસઠ થાય અહીંયા સો ટકા બરાબર કેટલા તો ભાઈ આઠ ટકા બરાબર ચોસઠ તો સો બરાબર કેટલા તો સો ગુણ્યા ચોસઠ કરીશું ભાગ્યા આઠ એ ચોસઠ હવે આ આઠસો મત થયા અને સો જે છે મત અમાન્ય જાહેર થયા એટલે ટોટલ મતની સંખ્યા જે છે નવસો થઈ બરાબર ટોટલ મત જે છે નવસો થઈ ગયા આગળ વધીએ અહીંયા પણ જે છે રૂપ છે આને પણ આપણે સ્કીપ કરીશું બે અંકની સંખ્યા અને અંકો ઉલટાવીને મેળવેલી સંખ્યાનો સરવાળો નવ્વાણું છે જો સંખ્યાના અંકો વચ્ચે પાંચનો તફાવત હોય તો સંખ્યા શોધો સૌથી પહેલાં તો આપણે બે અંકોના વચ્ચેનો તફાવત પાંચ આપણને કહ્યું છે તો છ અને ત્રણ વચ્ચેનો તફાવત જે છે પાંચ નથી તો આ જવાબ નહીં હોય પાંચનો તફાવત નથી આઠ અને એકનો નથી તો સીધો જવાબ કશું કરીશું નહીં તફાવત જે છે આપણને આપ્યો છે તો તફાવતથી ડાયરેક્ટ જવાબ શોધીશું આગળ વધીએ બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર તે જેમ પંદર છે તેમના ખર્ચનો ગુણોત્તર પચીસ છે જો તેમાંથી તેમાંથી દર 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 મહિને દરેક પાંચ હજાર બચાવવાનું શરૂ કરે તો તેમની માસિક આવક શોધો બરાબર અહીંયા તમને માસિક આવકનો ગુણોત્તર તેર જેમ પંદરનો કીધો છે તો ઓબ્વિયસલી છે જે જવાબ આવશે એ પણ તેર અને પંદરના ગુણાંકમાં આવશે તો જુઓ અહીંયા આ જે છે તેરના ગુણાંકમાં પહેલી સંખ્યા હોવી જોઈએ તો પચીસ 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 તેરના ગુણાંકમાં છે જ નહીં તો સીધી જવાબ એ છે છવ્વીસ આવશે પંદર જે છે એના ગુણાંકમાં તો બીજો જવાબ કશું ના ગણીએ ને પરીક્ષામાં તો આ ડાયરેક્ટલી આપણે આવી રીતે કરી શકીએ ગુણોત્તર આપેલો છે તો ગુણાંકમાં હોવી જ જોઈએ પછી એક જે છે પાઇપો અને બી અનુક્રમે સાત અને ચૌદ કલાકમાં ટાંકી ભરે છે પાઇપ સ્થિત તેને દસ કલાકમાં ખાલી કરી શકે છે ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે હવે આપણે આમાં કેવું કરીએ છીએ કે ભાઈ એક ટાંકી છે સાત કલાકમાં બીજી જે છે ચૌદ કલાકમાં ભરે છે ત્રીજી દસ કલાકમાં ખાલી કરે છે તો આને જે છે આપણે માનો કે ગુસા લઈ લઈએ સોરી લસા લઈ લઈએ સિત્તેર તો એનો મતલબ કે પહેલી ટાંકીને આખી સોરી પહેલી પાઇપના આખી ટાંકી ભરવી હોય તો જે છે કેટલા સમય લાગે આપણે આ જે છે પર કલાકની વાત કરીએ તો અહીંયા સાત કલાક લાગે એવું માની શકીએ આપણે તો એનો મતલબ છે કે ભાઈ એક સાતમા ભાગનું કામ કરશે અહીંયા જે છે આ જે છે એક એક યુનિટ કામ કરશે બરાબર ને સિત્તેર ભાગે સાત કરીએ તો એક યુનિટ કામ કરશે એટલે આમ દસ યુનિટ કામ કરશે આને ચૌદ વડે ભાગીશું સિત્તેર તો પંચા પંચાયત યુનિટ કામ કરશે અને જે જે બરાબર આ છે દસ કલાકમાં ખાલી કરે છે મતલબ કે ખાલી કરવી હોય તો આનું સાત છે હવે જો ત્રણેય પાઇપ એક સાથે ખોલવામાં આવે તો આ તો આ બેનો સરવાળો થશે પંદર અને આ જે છે પંદર માંથી સાત એટલે આઠ થઈ ગયા બરાબર હવે સિત્તેર ભાગે આઠ કરીએ એટલે આપણો જવાબ સિત્તેર ભાગે આઠ કરો એટલે તમારો જવાબ થઈ ગયા તો આઠ પંચોચ જે છે આ ઈઠીઠથી ચોસઠ બરાબર અને ઈઠીઠથી ચોસઠ આઠ નવ અબતે થઈ જશે એટલે આઠ જે છે તમારો પહેલો જવાબ હોવો જોઈએ આઠ પોઈન્ટ પંચોતેર કલાક થોડું ઘણું જે છે બરાબર આવી રીતે પોતે ગણતરીઓ કરવી પડે ફરીથી કહું છું કે ભાઈ બે પાઇપો ભરે છે તો આપણે એકને સાત માની લીધી બીજાને ચૌદ કલાક તો આપણે જે છે અને ત્રીજું દસ કલાકમાં ખાલી કરે છે હવે આનો લસા લઈએ તો સિત્તેર થયો એનો મતલબ કે ભાઈ એનું પર યુનિટ પર કલાક કામ કેટલું હશે સિત્તેર ભાગ્યા સાત એટલે કે દસ યુનિટ કામ કરશે આ જે છે એ પાંચ યુનિટ કામ કરશે અને આ જે છે કેટલા કામ કરશે જે છે અહીંયા સાત યુનિટ કામ કરશે સિત્તેર ભાગ્યા દસ એટલે હવે આ બે તો ભરે છે તો સરવાળો થશે અને ખાલી કરે છે દસ વત્તા પાંચ માઇનસ સાત એટલે આઠ થશે એટલે કે એક કલાકમાં આઠ યુનિટ ભરાય આપણે સિત્તેર યુનિટ ભરવાના છે તો સિત્તેર ભાગ્યા આઠ કરીએ તો જવાબ આપણો આવી ગયો આ રીતે આને તમે કેલ્ક્યુલેટ કરી શકો ચલો આગળ વધીએ એક સ્પીકરની સ્ટોર કિંમત જે છે તેત્રીસો રૂપિયા છે સ્ટોર દ્વારા અપાતું ક્રમિક ડિસ્કાઉન્ટ વીસ અને બાવીસ ટકા છે તો સ્પીકરની વેચાણ કિંમતની ગણતરી કરો હવે જુઓ સીધું અહીંયા ગણીએ તો દસ અને વીસને ગણીએ તો કન્ઝિક્યુટિવ ગણીશું તો દસ વધતા વીસ પણ આ શું છે ડિસ્કાઉન્ટ છે તો આપણે શું કરવું પડે ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસમાં આવે તો માઇનસ દસ ટકા માઇનસ વીસ ટકા પ્લસ અહીંયા માઇનસ દસ માઇનસ વીસ બાવીસ સોરી બાવીસ છે ને તો બાવીસ કરીશું ભાગ્યા સો તો જુઓ આ 22 ને દસ તો જે છે બત્રીસ થઈ ગયા ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પ્લસ કેટલા થશે આ જે છે બસો વીસ થયા એક નીકળી જશે સોરી એક નીકળી જશે તો શું થઈ જશે આ જે છે બાવીસ ભાગ્યા દસ થઈ જશે એટલે બે પોઈન્ટ બે થયા તો માઇનસ બત્રીસ બે પોઈન્ટ બે એનો સીધો મતલબ થાય ક્યાં થઈ ગયો જવાબ ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા ડિસ્કાઉન્ટ થાય તો આ ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા બરાબર તો તેત્રીસો કરો ગુણ્યા જે છે અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા કરો બરાબર આનું જે છે આ સો ટકા છે કિંમત જુઓ અહીંયા સમજો હવે કે આ સો ટકા કિંમત જે છે એ તમારી તેત્રીસો રૂપિયા છે તો આપણે જે છે ઓગણત્રીસ આઠ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું છે તો બચ્યા કેટલા બચ્યા જે છે બરાબર માનો કે તમે ત્રીસ કાઢી નાખો તો સિત્તેર બચા તો સિત્તેર પોઈન્ટ જે છે બે આવશે સિત્તેર પોઈન્ટ બે બરાબર કેટલા આ રીતે પણ તમે ડાયરેક્ટલી કરી શકો ગુણાકાર કરશો એટલે સીધો તમને આન્સર આ રીતે મળશે અથવા તો જવાબમાં તમે કહી શકો કે સો ટકા છે તો દસ ટકા કેટલા થયા ત્રણસો ત્રીસ થયા ત્રણસો ત્રીસ અને આપણે સિત્તેર ટકાની આસપાસ જવાબ જોઈએ છે તો ત્રણસો ત્રીસ એટલે કે તેત્રીસ ગુણ્યા સાત કરીશું તો પણ જવાબ આપણને મળશે પણ એ જે છે એક્ઝેક્ટલી નહીં હોય આપણે એક્ઝેક્ટલી શોધું હોય તો આ એક્ઝિક્યુટિવ કરી શકો તમે એ તેની આવકના પંદર ટકા બચાવે છે તેની આવકમાં ત્રીસ ટકા વધારો થાય અને હજુ પણ તેની તેટલી જ રકમ બચાવે છે તો તેના ખર્ચમાં અંદાજે કેટલા ટકા વધારો થયો કહેવાય હવે આમાં શું કરીશું આપણે માનો કે કોઈની જે છે આવક સો રૂપિયા છે એ પંદર રૂપિયા બચાવે છે તેનો મતલબ જે છે એનો ખર્ચો કેટલો થયો પંચ્યાસી રૂપિયા ખર્ચો થયો હવે એની આવક જે છે એકસો ત્રીસ રૂપિયા થાય છે એ છતાં હજુ એ જે છે શું કરે છે પંદર રૂપિયા જ બચાવે છે તેનો ખર્ચો કેટલો થયો એકસોને પંદર રૂપિયા થયો તેનો મતલબ કે ભાઈ ખર્ચમાં જે છે કેટલા ટકા વધારો થયો તો પંચ્યાસીથી જે છે એકસો ને પંદર થયું કેટલું થયું પંચ્યાસીથી એકસો પંદર થયું એ તમારે શોધવાનું ભાઈ આ કેટલું છે તો માનો કે પંચ્યાસી એ જે છે એકસો પંદર થાય એનો મતલબ કેટલો વધારો થયો કેટલો વધારો થયો પંચ્યાસીથી પંચાણું પંચાણુંથી એકસો પાંચ એટલે ત્રીસનો વધારો થયો તો સો એ કેટલું તો સો ગુણ્યા ત્રીસ ભાગ્યા પંચ્યાસી બરાબર આ તમારો જવાબ હવે તમે એને જે છે પાંચે ભાગ ચલાવશો તો છ ને પાંચે ભાગ ચલાવશો તો એક અહીંયા આવશે ત્રણ સત્તર બરાબર હવે છસો ભાગ્યા સત્તર કરશો ચલો હવે આગળ એક વ્યક્તિ ત્રણસોમાં એક એમ જે છે એકસો ને એકવીસ ખુરશી ખરીદે છે રસ્તામાં બાવીસ ખુરશીઓ તૂટી જાય તો બાકીની ખુરશીઓ ચાર ચારસો ની એકના ના દરે વેચે છે તો નફાની ટકાવારી શોધો હવે એકસો એકવીસ ખુરશી છે એનો મતલબ છે કે આપણે એની મૂળ કિંમત ગણવાની થાય એકસો ને એકવીસ ગુણ્યા ત્રણસો થાય આ એની જે છે મૂળ કિંમત થાય આ બધી જે છે ખુરશીઓની હવે એમાંથી બાવીસ ખુરશીઓ તૂટી જાય છે તો બાકીની ખુરશીઓ એટલે બાવીસ ખુરશીઓ તૂટી હતી ખુરશીઓ કેટલી બચી નવ્વાણું અને આ નવ્વાણું જે છે ચારસો રૂપિયાના ભાવમાં વેચે છે બરાબર તો હવે આનો ટોટલ અને આનો ટોટલ આ બંને વચ્ચેનો ડિફરન્સ એનો નફો થાય તો સોય કેટલા આવું જ આપણે શોધવાનું થાય ને સો એ કેટલા તો એનો સીધો મતલબ છે કે ભાઈ જે મૂળ કિંમત હતી એ આ હતી આટલી કિંમતે એને જે છે આ બંને વચ્ચેના જે સરવાળો થાય એનો ડિફરન્સ મળે છે તો સો એ કેટલા થાય આ તમે જે છે ડાયરેક્ટલી ગણતરી કરી શકો છો હવે કેમ મેં બાવીસ ખુરશી કાઢી નાખી હવે બાવીસ ખુરશી તૂટી ગઈ છે તો એ જે છે વેચાવાની તો છે નહીં તો એટલા માટે આપણે કાઢી નાખીએ છીએ ચલો પાંચ ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ તોતેર છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે પાંચ ક્રમિક સંખ્યાઓની જે સરેરાશ તોતેર છે એનો સીધો મતલબ છે કે વચ્ચેની સંખ્યા તોતેર હોય તો આ બાજુ જે છે કેટલી હશે એકોતેર હશે આ બાજુ કેટલું હશે સિક્સટી નાઇન હશે આ બાજુ હશે એ જે છે પંચોતેર હશે ને આ બાજુ હશે એ જે છે કેટલું હશે સિત્યોતેર હશે હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું થતો તમે કેટલો થઈ જાય આઠ થઈ જાય ને સત્તર માંથી નવ જાય તો આઠ તો આ રીતે તમે જે છે જવાબ શોધી શકો આગળ વધીએ એક સમાંતર શ્રેણી એપીમાં ત્રીસ પદો છે બે સંખ્યા ગુણોત્તર શોધો બે સંખ્યાઓનો સરવાળો છોતેર છે અને એમના વચ્ચેનો તફાવત આઠ છે સીધો મતલબ છે કે અહીંયા તમને સંખ્યાઓ જ આપી દીધી ને એક્સ વધતા વાય જે છે છોતેર થઈ ગયા અને એક્સ માઇનસ વાય જે છે આઠ થઈ ગયા હવે આ બંને જે છે સંખ્યાઓમાં તમે બાદ બાકી કરો તો ટુ એક્સ આવશે અને ટુ એક્સ બરાબર છોતેર ને આઠ કેટલા થશે ચોર્યાસી થશે ને તો એક્સ બરાબર કેટલા થઈ ગયા એક્સ બરાબર જે છે અહીંયા ચાર અને અહીંયા બે એટલે બેતાલીસ થઈ ગયા હવે એક સંખ્યા બેતાલીસ થઈ ગઈ બરાબર તો બેતાલીસમાંથી જે છે આપણે કેટલી સંખ્યા બાદ કરીએ તો આઠ જવાબ આવે તો બેતાલીસમાંથી આપણે જે છે એ છત્રીસ બાદ કરીશું તો બેતાલીસ ભાગ્યા છત્રીસ આ જવાબ આવી ગયો આપણો સોરી ચોત્રીસ હ બેતાલીસ ભાગ્યા ચોત્રીસ તો આ જે છે બંનેનો ગુણોત્તર તમે શોધશો તો અહીંયા જે છે એક બે ભાગ ચાલશે તો એકવીસ દુ બેતાલીસ અહીંયા સત્તર દુ તો એકવીસ ભાગ્યા સત્તર આ ગુણોત્તર મળે આપણે આવો નો એક્ઝામ્પલ પહેલાં પણ ગણ્યો જેમાં આપણે જવાબ શોધવાનો હતો અહીંયા ડાયરેક્ટલી ગુણોત્તર શોધવાનો કીધો છે તમે ગુણોત્તર શોધી શકો છો ચલો આગળ વધીએ જો બાવીસ એક્સન ઓગણત્રીસનું ચોથું પ્રમાણપદ એકસો પિસ્તાલીસ હોય તો એક્સનું મૂલ્ય શોધો હવે તમને અહીંયા એ જ છે કે ભાઈ પહેલા એક સંખ્યા બાવીસ છે પછી જે છે કોઈ એક્સ સંખ્યા છે પછી જે છે ઓગણત્રીસ છે અને પછી જે છે એકસો ને પિસ્તાલીસ છે અહીંયા એક્સનું મૂલ્ય શું થાય બરાબર તો આ એક પ્રકારે સિરીઝ છે તમે જોઈ શકો છો કે અહીંયાથી સિરીઝ અહીંયા છે અને અહીંયાથી સિરીઝ અહીંયા ચાલે છે તો ક્યાંક ને ક્યાંક જે છે કનેક્શન આપણે બેસાડવું પડે કે બાવીસ થી ઓગણત્રીસ આવ્યા તો જે છે ડિફરન્સ કેટલો થાય બાવીસ થી ઓગણત્રીસનો ડિફરન્સ કેટલો થાય અને ઓગણત્રીસ જે છે અહીંયા ડિફરન્સ કેટલો થશે નવમાંથી બે જશે એટલે સાત થશે તો અહીંયા સાતનો ડિફરન્સ આપણને જોવા મળે છે હવે આ એક કનેક્શન છે હવે એકસો પિસ્તાલીસ છે બરાબર એના ઓગણત્રીસ સાથેનો સંબંધ પણ તમે કહી શકો કે ભાઈ શું હોઈ શકે તો ઓગણત્રીસથી એકસો પિસ્તાલીસ કેવી રીતે આવ્યા બરાબર તો પાંચે ભાગ ચલાવીએ તો નવે પંચો પિસ્તાલીસ વધી પડી એક છે બરાબર સોરી નવે પંચો પિસ્તાલીસ વધી પડી ચાર પાંચ દસ દસ ને ચાર ચૌદ એનો મતલબ કે પાંચે ગુણાકાર કર્યો તો બાવીસનો પણ પાંચે ગુણાકાર કરીશું તો બાવીસ પંચે એકસો ને દસ તો આ રીતે તમને જે છે જવાબ મળે તો સીધો છે કે અહીંયા ભાઈ એના લોજી છે એક પ્રકારે ઓગણત્રીસ નું જે છે એકસો પિસ્તાલીસ સાથે શું સંબંધ સંબંધો એક સાથે શું સંબંધ આવી રીતે પણ કરી શકો જો મારે આવું વિચારવું પડશે આપણને એક્ઝેક્ટલી ખબર ના હોય કે લોજિક શું છે એક કાર કલકત્તાથી ધનબાદ તરફ ઇઠ્યાસી કિલોમીટરની ઝડપે જાય છે મુસાફરી દસ કલાકનો સમય લાગે છે તે કાર ધનબાદથી કલકત્તા એ જ રોડ પર ચુમ્માલીસ કિલોમીટરની ઝડપે જે છે પાછી આવે છે પ્રવાસ દરમિયાન જે છે કાનની સરેરાશ કેટલી થાય આ સીધું સૂત્ર છે બરાબર તો સૂત્રની મદદથી તમે ડાયરેક્ટલી કરી શકો ચલો આગળ શોધો તો સીધું છે ને સરવાળો કરીને ભાગ્યા ત્રણ ઓગણત્રીસ ટકા ડિસ્કાઉન્ટ સાથેના વેચાણ પર એક વસ્તુની કિંમત નવ હજાર બસો ત્રીસ છે તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે અહીંયા તમને ડિસ્કાઉન્ટ સાથેની કિંમત કીધી છે એનો મતલબ છે આપણે મૂળ કિંમત શોધવી છે બરાબર તો આ ડિસ્કાઉન્ટ સાથેની ની કે અહીંયા શું થશે એકોતેર ટકા બરાબર નવ હજાર બસો ત્રીસ તો સો કેટલા અહીંયા શું થશે સો ગુણ્યા નવ હજાર બસો ત્રીસ એકોતેર આ જે છે આપણો જવાબ બરાબર હવે તમે એકોતેર એ ભાગ ચલાવશો તો ડાયરેક્ટલી તમે જે છે ભાગ ચલાવી શકશો બરાબર તો એની મદદથી તમે ડાયરેક્ટલી આન્સર આપી શકશો નવ નવ થી પણ ભાગ કરી શકો તમે બરાબર તો એ રીતે પણ જે છે ભાગ ચાલશે ત્રણ એ નવે જે પણ ચલાવો આગળ વધીએ એક વિકેતાએ સાહીઠમાં બાર નારંગી ખરીદી ને બે ચોવીસમાં બાર વેચી દીધી તો નુકસાનની ટકાવારી કેટલી થાય સાહીઠમાં જે છે બરાબર જે છે બાર નારંગી ખરીદી બરાબર અને ચોવીસ રૂપિયાની અંદર બાર વેચી દીધી તેનો સીધો મતલબ છે કે ભાઈ નારંગીની સંખ્યા તો સરખી જ છે બરાબર અહીંયા રૂપિયાનો ડિફરન્સ આવ્યો ને નારંગી છે સાહીઠ રૂપિયામાં બાર નારંગી ખરીદી અને બાર નારંગીને ચોવીસ રૂપિયામાં વેચી દીધી તો બાર નારંગી જે છે શું થયું ભાઈ કેટલો જે છે એને ખોટ ગઈ તો સાહીઠ રૂપિયાની હતી અને ખોટ કેટલી ગઈ તો સાહીઠ જે છે ઓછા ચોવીસ કરીશું તો જે છે અહીંયા છત્રીસ રૂપિયાની નુકસાની ગઈ તો સાહીઠ એ છત્રીસ છે તો સો એ કેટલા બરાબર તો સો ગુણ્યા છત્રીસ ભાગ્યા સાહીઠ એક જીરો જશે છાય છત્રીસ સાહીઠ ટકા જવાબ આપો તો સાહીઠ ટકા જવાબ છે આગળ વધીએ કિરણ અને કરણની હાલની ઉંમરનો ગુણોત્તર જે છે પાંચ જેમ છ છે કિરણ અને કરણ પાંચ જેમ છ છે પાંચ વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર નવ જેમ અગિયાર હતો બરાબર તો કિરણની હાલની ઉંમર કેટલી છે હવે પાંચ વર્ષ પહેલા જઈએ તો પાંચ વર્ષ પહેલા શું થાય કે ભાઈ કિરણ જે છે એની પણ પાંચ વર્ષ ઓછી થાય અને જે કરણ જે છે એની પણ પાંચ વર્ષ ઓછી થાય અને આ ગુણોત્તર નવ જેમ અગિયાર થાય બરાબર તો હવે હાલની જે છે ઉંમર શોધવાની છે તો બંનેમાંથી તમે સૂત્ર બનાવશો અને ક્રોસ ગુણાકાર કરશો એ અહીંયાથી સૂત્ર મળે બંનેને સોલ્વ કરશો તમારો જવાબ આવી ગયો બરાબર આ રીતે પણ તમે કરી શકો છો ચલો બાકી કંઈ ના કરો તો પાંચ વર્ષ પહેલા જે છે એ ગુણોત્તરમાં જઈ શકો તમે કે ભાઈ કિરણ અને જે છે કરણનો ગુણોત્તર નવ જેમ અગિયાર હતો બરાબર હવે તમે પાંચ વર્ષ પછી આવ્યા હાલમાં એટલે કિરણ પ્લસ પાંચ અને કરણ પ્લસ પાંચ આવ્યા

તો પ્રથમ સંખ્યા શોધો ત્રણ સંખ્યામાં પ્રથમ સંખ્યા બીજી સંખ્યાથી બમણી અને ત્રીજી સંખ્યાથી ત્રણ ગણી છે એનો સીધો મતલબ શું થાય કે ભાઈ ત્રીજી સંખ્યા માનો કે આપણે એક્સ ધારી લઈએ ત્રીજી સંખ્યા જે છે એક્સ ધારી લઈએ હવે પહેલી સંખ્યા જે છે એ ત્રીજી સંખ્યાથી ત્રણ ગણી છે એટલે અહીંયા જવાબ આપણો ત્રણ એક્સ આવશે અને બીજીથી બમણી છે બરાબર તો અહીંયા જે છે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી દીધી છે પ્રથમ સંખ્યા જે છે બીજીથી બમણી છે તો માનો કે જે છે અને ત્રીજીથી ત્રણ ગણી છે ત્રીજી સંખ્યા જે છે એક્ઝામ્પલ તરીકે આપણે જે છે બરાબર કેટલી લઈએ ટુ એક્સ લઈ લઈએ ચલો ને ઇજી પડે આપણને ત્રીજી સંખ્યા આપણી ટુ એક્સ છે તો પહેલી સંખ્યા કેટલી થશે પ્રથમ સંખ્યા જે છે એના ત્રણ ગણાય એટલે ત્રણ દુ છ એક્સ થશે અને બીજી સંખ્યા કેટલી થઈ જશે ત્રણ એક્સ થઈ જશે હવે આ ત્રણેય સંખ્યાની સરરાશ અઠ્યાસી છે તો શું કરવાનું ત્રણેયનો સરવાળો ભાગ્યા ત્રણ કરવાના તો છ ત્રણ નવ ને બે અગિયાર પ્રથમ સંખ્યા કેટલી થાય બરાબર તો પ્રથમ સંખ્યા જે છે ચોવીસ ગુણ્યા છ થાય ચોવીસ ગુણ્યા છ જે છે એટલે એકસો ચુમ્માલીસ જવાબ મળે બસ આ રીતે તમે કરી શકો ચલો આગળ વધીએ પેપર થોડું લાંબુ છે ને હા ખાંડના ભાવમાં પિસ્તાળીસ ટકાનો વધારો થાય ખાંડના વપરાશમાં આ કેટલા ટકાનો ઘટાડો થવો જોઈએ જેથી ખાંડ પર કોઈ વધારાનો ખર્ચ ના કરવો પડે સૂત્ર છે સીધું ગોકી ગોહીન થાકે ને ચાલો તો આ રીતે જે છે બરાબર આપણું મેથ્સનું રીડિંગનો પાર્ટ જે છે આપણે કમ્પ્લીટ કરીએ જીકેનો પાર્ટ જે છે આપણે અલગ વિડીયોમાં મૂકીશું કદાચ મેં આ લાઈવ રેકોર્ડિંગથી જે છે કરેલું છે બરાબર કદાચ કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો અને કોઈ જગ્યાએ તમારા સજેશન હોય તો પણ આપી શકો છો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ